गुड मॉर्निंग मरावाला वाला बाड़को बाड़को आज नो विषय छे आपणो गुजराती। अगाउ आपणे हर्ष्व ई एटले के दादाजीनी लाकड़ी जेवी निशानी ए हर्ष्व ईनी समझ मेळवीने आपणे कीतिकनी लखता शीखी गया, एना थोड़ा शब्दों पण लखता शीखी गया ने। એટલે હવે તો તમને જોઈને લખતા આવડે જ બરાબર ને। તો આજે આપણે ચિત્ર જોઈને થોડા શબ્દ લખતા શીખીશું બાળકો। જુઓ, તમારી પાસે ચોપડી છે ને, ચાલો બધા મારી સાથે ગુજરાતીની ચોપડી ખોલવાની છે તમારે। આપણે ખોલીએ ચોપડીમાં પાના નંબર 36 કાઢવાનો છે। કાઢી દીધું બધાએ? હવે જુઓ એમાં છે આટલું કરો, વાંચો અને લખો। આપણે શબ્દ વાંચવાના પણ છે અને સાથેનું લેખન પણ કરવાનું છે। પહેલું ચિત્ર તમને શેનું દેખાય છે? રિક્ષાનું। રિક્ષા જોઈ છે ને તમે? રિક્ષાને કેટલા પૈંડા હોય? 3, બરાબર ને? રિક્ષામાં બેસવાની મજા આવે ને। તો આજે રિક્ષા શબ્દનું લેખન કરીએ। ચાલો, ર રમકડાનો ર, રને રસવઈ રી, ક્ષ ક્ષત્રિયનો ક્ષ, ને ક્ષને કાનો ક્ષા, રિક્ષા, બરાબર। આપણે કેટલી વાર લખવાનું છે? 2 વાર। તો આપણે નીચે પણ ડબલ લીટીમાં ઉપર નીચેની લીટીને અડીને લખીએ। લખાઈ ગયું આપણું રિક્ષા? હવે બાજુમાં જુઓ શેનું ચિત્ર છે? તમને બોર્ડ દેખાય છે, બાજુમાં શિક્ષક ઊભા રહેલા છે। આપણે એ શિક્ષકનો શબ્દ લખવાનો છે। તો ક્ષ શરણાઈનો ષ, સને રસ્વઈ સી, ક્ષ ક્ષત્રિયનો ક્ષ, ક કમળનો ક, શિક્ષક। એવી રીતે આપણે નીચે પાછું ડબલ લીટીમાં લખીશું, સી ક્ષ ક, બોલતા પણ જવાનું સાથે લખતા પણ જવાનું। હવે જુઓ શેનું ચિત્ર દેખાય છે તમને? વિમાનનું। વિમાન ક્યાં ઉડે? આકાશમાં। વિમાનમાં બેસવાની મજા આવે ને। તો વની આગળ શું છે? રસ્વઈ, બરાબર। તો આપણે વ વહાણનો વ, વને રસ્વઈ વી, મ મને કાનો મા, ન નગારાનો ન, વિમાન લખાયું ને। એવી રીતે આપણે નીચે પણ લખીએ કે વને રસ્વઈ વી, મને કાનો મા, ન નગારાનો ન, લખાઈ ગયું આપણું વિમાન। હવે શેનું ચિત્ર છે બાજુમાં? સિતાર। સિતાર વગાડવાનું આવે ને, સંગીત સાંભળીએ ને આપણે, સાંભળવું ગમે કે? ચાલો, સ સસલાનો શ, સને રસ્વઈ સી, તને કાનો તા, ર રમકડાનો ર, સિતાર, લખાઈ ગયું ને આપણું સિતાર। હવે પાછું નીચે ડબલ લીટીમાં લખીશું, ફરીથી સી તા ર, અરે વાહ, સરસ લખાઈ ગયું। શબ્દ સાથે વાંચવાના પણ અને લખતા જવાનું, ચિત્ર જોઈને બરાબર ધ્યાનથી રસોઈ ક્યાં આવે બરાબર જોવાનું છે। હવે બાળકો, હમણાં આપણે ચિત્ર જોઈને શબ્દો લખાઈ ગયા, હવે મારી સાથે તમે આને બોર્ડ પર જોવાનું છે। જુઓ બાળકો, બોર્ડ પર શું છે? હર્ષ્વ ઈ વાળા શબ્દો વાપરીને ગોળ કરો, એટલે કે આ બધા શબ્દો લખેલા છે, દેખાય છે તમને? કાનાવાળા છે ખાટ, ગણિત, દિવસ, પવન, કિરણ, શનિ, કાબર, કેટ,
પછી આવે ના આવે હવે આ છે હર્ષઈ હ દ ને રશ્વઈ દી વ વર્ણનો વ અક્ષર પર ચિહ્ન છ હર્ષઈ છે તેના ઉપર આપણે શું કરીશું ગો બરાબર હવે પવન ઉપર આપણો ઈ
તને હવે જુઓ હજુ આ હરણનો હ છે ને રસોઈનો ર છે ર ને રસોઈ રી છે તો આપણે એનો ઉપયોગ કરીને શબ્દ બનાવીએ હા તો પહેલા હ હરણનો હ ર ને રસોઈ રી શું થઈ ગયું હરી હવે આવા ઘણા બધા શબ્દો જો આમાંથી બની શકે એમ છે હા મેં તમને આટલા ચાર શબ્દ બનાવીને સમજાવ્યો હવે બાકીના તમારે જાતે પણ બનાવી શકાય હવે ધારો કે જો આ ટિકિટ મારે લખવું છે તો ટી ટ બરાબર થયું હા પછી મીના લખવું છે તો મીના એવી રીતે ઘણા બધા શબ્દો આહી લખી શકીલો પણ થાય ટી એટલે ટેકરી એટલે ઘણી બધા શબ્દો એવા છે કે આપણે જાતે બારાક્ષરીની રસોઈની મદદથી બનાવી શકાય છે આગળ મૂકો પાછળ મૂકો જ્યાં શબ્દ તમને બરાબર એડજસ્ટ થાય ત્યાં જોવાનું ત્યાં મૂકવાથી મારો શબ્દ બરાબર વંચાય છે વાલીશ્રી બાળકને લખવામાં મદદરૂપ થશો અને પાસે બેસાડીને ધ્યાનથી શબ્દો વંચાવીને સારા અક્ષરે સરસ સરસ લખાવશો લખાવશો ને હવે તો તમને રસોઈવાળા શબ્દો વાંચતા આવડી જશે ને થેન્ક યુ